હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ આખા વર્ષ માટે સ્ટોર કરી શકાય તેવો છાશનો મસાલો. તો છાશનો મસાલો બનાવવા માટે મેં અહીંયા 100 ગ્રામ મીઠો લીમડો, 100 ગ્રામ ધાણા ભાજી અને 100 ગ્રામ ફોદીનો લઈ લીધો છે. આ ત્રણેય વસ્તુને એકદમ સારી રીતે ધોઈને આપણે 2 થી 3 દિવસ માટે તડકે સૂકવી લેવાની છે. જ્યાં સુધી તેમના પાન ક્રિસ્પી ન થઈ જાય ત્યાં સુધી તમે સૂકવવામાં 1-2 દિવસ વધારે ઓછા કરી શકો છો. સાથે સાથે આપણે 100 ગ્રામ શેકેલું જીરું, 10 ગ્રામ મરી, 50 ગ્રામ અજમા, 150 ગ્રામ સંચળ પાવડર અને 100 ગ્રામ નિમક લીધેલું છે. હવે આપણે એક મિક્સર જારમાં સૂકવેલો મીઠો લીમડો ગ્રાઇન્ડ કરી લેશું. સાથે સાથે આપણે 100 ગ્રામ ધાણા ભાજી સૂકવેલી અને 100 ગ્રામ ફોદીનો પણ સૂકવેલો ગ્રાઇન્ડ કરી લઈશું. એકદમ સિમ્પલ રેસીપી છે. એકવાર આ રીતે છાશનો મસાલો બનાવવાની જરૂરથી ટ્રાય કરજો. હવે બધા જ ગ્રીન મસાલા ગ્રાઇન્ડ થઈ રહ્યા છે. હવે આપણે બાકીના મસાલા શેકેલું જીરું, મરી, અજમા અને સંચળ પાવડર એડ કરી લઈશું. નિમક આપણે અત્યારે એડ નથી કરવાનું. બધા જ મસાલાને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી લઈશું. મસાલા એકદમ સરસ રીતે ગ્રાઇન્ડ થઈ ગયા છે. હવે આપણે આ મસાલા પાવડર અને ગ્રીન મસાલા પાવડર બંને મસાલા પાવડરને એકદમ સારી રીતે ગ્રાઇન્ડ કરી અને મિક્સ કરી લઈશું, જેથી મસાલો એકદમ સારી રીતે મિક્સ થઈ જાય. અને લાસ્ટમાં આપણે 100 ગ્રામ નિમક એડ કરીને ગ્રાઇન્ડ કરી લઈશું. હવે આ મસાલાને આપણે એકદમ સરસથી ચાળણીની મદદથી ચાળી લઈશું, જેથી કરીને જાડો જે કંઈ પણ મસાલો છે અલગ થઈ જાય. ઘરે બજાર જેવો છાશનો મસાલો બનાવવો એકદમ સહેલો છે અને મસાલામાં એડ થતી સામગ્રી શરીરમાં ઠંડક આપવાની સાથે સાથે પાચન શક્તિમાં પણ મદદ કરે છે. હવે આ જે જાડો મસાલો છે એને આપણે ફરીથી એકવાર મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરી અને ફરીથી ચાળી લઈશું. તૈયાર થતા આ મસાલાને તમે છાશ સિવાય કોઈ પણ જાતની ચાટપુરી, પાણીપુરી કે પછી રાયતામાં પણ વાપરી શકો છો. એકદમ ઇઝી રેસીપી છે. ગ્રાઇન્ડ થઈ ગયેલા આ મસાલાને આપણે ફરીથી ચાળણીની મદદથી ચાળી લઈશું, જેથી ફરીથી જાડો મસાલો અલગથી આપણે તારવી શકીએ. છે ને મિત્રો, એકદમ સહેલી રેસીપી. એકવાર જરૂરથી તમે ટ્રાય કરજો. તો આપણો આ છાશનો મસાલો એકદમ બજાર જેવો સરસ બનીને રેડી થઈ ગયેલો છે. આને તમે આખા વર્ષ માટે સ્ટોર કરી શકશો. હવે આપણે 1 બાઉલ દહીં લઈ અને છાશ બનાવી લઈશું. એમાં 1 ઊંચી છાશનો મસાલો એડ કરી છાશ બનાવી અને ગ્લાસમાં સર્વ કરી લઈશું.